જય સ્વામિનારાયણ મિત્રો આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર તેર એમાં સંયોજનો મિત્રો એમાયન સંયોજનો કોને કહેવામાં આવે તો સીધી સાદી વાત કરીએ તો એમોનિયા જે છે એમાંથી એક હાઇડ્રોજનને આપણે બહાર કાઢી નાખીએ અને એની જગ્યાએ આલ્કાઇલ કે એરાઇલ સમૂહ ઉમેરીએ એટલે આલ્કાઇલ કે એરાઇલ સમૂહ એનએચ ટુ સાથે જોડાઈ જાય મિત્રો એમાઇન સંયોજન કહેવાય બરાબર છે જો આર આરકાલ હોય તો આલ્કાઇલ એમાઇન અને એ આર એટલે કે એરાઇલ સમૂહ હોય તો એરાઇલ એમાઇન મિત્રો આ એમાઇન સંયોજનો આપણને ક્યાં જોવા મળે તો કે કુદરતમાં પણ જોવા મળે અને કૃત્રિમ રીતે પણ તમે બનાવી શકો છો કુત્રમ કુદરતમાં ક્યાં ક્યાં હોય તો મિત્રો પ્રોટીનમાં હોય પછી આલ્કેલોઇડ સંયોજનો જે કહીએ શરીરના બંધારણમાં જે હોય તે એમાં પણ હોય જુદા જુદા હોર્મોન્સમાં પણ હોય એટલે કે અંતસ્ત્રાવમાં પણ હોય કૃત્રિમમાં કઈ જગ્યાએ હોય મિત્રો તો કૃત્રિમની અંદર તમે બધા જાણો છો પોલિમર પદાર્થો પોલિમર પદાર્થોમાં નોવો લેક કરીને એક શબ્દ આવી ગયો મિત્રો યાદ હોય તો એમાઇડ સંયોજનો બરાબર છે એટલે કે સિઓએને જ સમુદ્ર આવે તે હોય પછી બધા જુદા જુદા કલરો આવે એની અંદર પણ એમાઇન સંયોજનો આવે એની લિનમાંથી ડાયોજનિયમ ક્ષાર બનશે ને એમાંથી પછી જુદા જુદા રંગકો બનાવશું ત્યારે પછી ઔષધોની અંદર પણ એનો ઉપયોગ થાય મિત્રો આજે મારે તમને બેથી ત્રણ ઔષધોના નામ અને બંધારણ સૂત્ર જીનીટના વિદ્યાર્થીઓ માટે ખાસ આપવા છે તો આપણે મેઇન ખાસ અત્યારે વાત કરશું ઔષધોની ઔષધોની અંદર મિત્રો એડ્રીનાલીન અને એફિડ્રીન એવા બે શબ્દ છે તમે અહીંયા ચોપડીમાં પણ સાઈડમાં રાખજો એટલે તમને ખ્યાલ આવે એડ્રીનાલિન અને એફેડ્રિન આ બંને બીપી વધારવા માટેનું કામ કરે છે જ્યારે બ્લડ પ્રેશર લો થઈ જાય ને મિત્રો ત્યારે વધારવા માટે એડ્રીનાલિન અને એફેડ્રીન આપવામાં આવે છે આ સ્પેશિયલ નીટના સ્ટુડન્ટ અને જીના સ્ટુડન્ટને ધ્યાનમાં લઈને સ્ટ્રક્ચર દોરું છું બાકી બોર્ડની એક્ઝામમાં આનું કોઈ જરૂરિયાત નથી આ એડ્રિનાલિનનું સૂત્ર દોરીએ તો મિત્રો બંને ઓ અહીંયા ઓર વન ટુ પોઝિશન પર આવશે અને અહીંયાથી આપણે એક ઓ એચ અહીંયા મૂકશું આ સેકન્ડરી એમઆઈન કહેવાય મિત્રો અને અહીંયા સીએચ થ્રી છે હું લીટો દોરી દઉં ખાલી પણ છે સીએચ થ્રી એ તમે જાણો છો હવે આ બંને OH નીકળી જાય મિત્રો માત્ર અહીંયા જ એક OH રહે આ તો બેન્જિન વલય જ છે એક સીએચ થ્રી અહીંયા અને એન સાથે પાછું એક CH3 થ્રી આવે એટલે કે એન એચ હશે મિત્રો અહીંયા બરાબર તો આને એફેડ્રીન કહેવામાં આવે શું કહેવામાં આવે એફેડ્રીન ખાસ યાદ રાખવાનું આ બંને સંયોજનો એ બ્લડ પ્રેશર વધારવા માટે છે બીપીનો મતલબ છે બ્લડ પ્રેશર રેડી ચાલો હવે એની પછી બીજો એક ઔષધ છે આ પહેલો ઔષધ થયો હવે એક બીજો એક ઔષધ છે મિત્રો એનું નામ છે નોવા કેન નોવા કેનનો ઉપયોગ ક્યાં થાય તો કે જે ડોક્ટર દાંત ના હોય ને સ્પેશિયલ

એન્ટિહિસ્ટામાઇન કહેવાય એટલે ગુજરાતીમાં તમને કહી શકીએ તો પ્રતિહિસ્ટામાઈન છે તમને બધાને ખબર છે કે હિસ્ટામાઈનની જે અસરો જે છે ને એને અટકાવે હવે તમે ચેપ્ટર આગળ ભણી ગયા એની અસરને અટકાવે હિસ્ટામાઇનની ઘણી બધી અસરો હોય મિત્રો તાવ પણ આવી જાય ઘણી વખત આપણને એલર્જીક અસરો થાય જેમાં ચામડી પર ખંજવાળ આવે વગેરે વગેરે બધું તો મિત્રો આ બંને પણ ડિગ્રી એમાંયન છે આ બંને સંયોજનો એ થ્રી ડિગ્રી એટલે કે તૃતીયક એમાં સંયોજનો છે હવે નીટ માટે હું એમના પણ બંધારણ દોરી દઉં છું મિત્રો ખાસ નીટના સ્ટુડન્ટ અને જે ડબલ ઇ ની અંદર પૂછાય એટલા માટે આપણે નોવા કેન અને એડ્રીનાલ બેના ડ્રીલ એ બંનેના બંધારણો આપીએ નોવા કેન છે ને એ એસ્ટર સમૂહ પણ ધરાવે અને એમિનો સમૂહ પણ ધરાવે અહીંયાથી એક ડબલ બોન્ડ ઓ ઓ એટલે આ એસ્ટર સમૂહ થયો મિત્રો અને ત્યારબાદ એ એનએચ સાથે બે ઇથાઇલ સમૂહ ધરાવે આ બે ઇથાઇલ સમૂહ થયા અને અહીંયા પહેરા સ્થાનમાં મિત્રો એક એમિનો સમૂહ હોય છે આ નોવા કેન છે પછી બેનાડ્રિલ છે એ ડાયફિનાઇલ સંયોજન છે એટલે કે બે બેન્ઝિનના વલય ધરાવે છે કેવી રીતે મિત્રો જુઓ આવી રીતે અને અહીંયાથી મિત્રો એક ઇથર સમૂહ વત્તા એક એમાઇન સંયોજન કે જેની સાથે બે મિથાઇલ જોડાયેલા આ એટલા માટે ખાસ યાદ રાખવાનું છે કદાચ કોઈ જગ્યાએ આપણને પૂછી નાખે બરાબર છે ગયા નીટના સવાલમાં મિત્રો ઔષધોની અંદરથી જ પૂછાયેલું હતું કે કયું એ કિરાલ કાર્બન ધરાવે છે મતલબ કે ચેપ્ટર્સ થાય આપણને હેલો આલ્કે સવાલ પણ સૂત્ર આપેલું હતું જૈવિક અણુઓમાંથી ઓકે ચલો હવે એનાથી આગળ જોઈએ હવે મિત્રો એમાંયન સંયોજનોની બંધારણ અને બનાવટ એમાંય સંયોજનો કેવી રીતે બને છે એની વાત કરીએ બરાબર ચલો આપણે હમણાં જ તમને કીધું કે એમોનિયામાંથી જ્યારે જ્યારે એક એક હાઇડ્રોજન નીકળશે આ શું છે મિત્રો એમોનિયા છે એમાંથી એક હાઇડ્રોજન નીકળે અને એક આલકાયેલ સમૂહ લાગે એટલે આર એનએચ ટુ બને આને એમાં ઇન સંયોજન કહેવાય માનલો કે હજુ એક હાઇડ્રોજન કાઢી નાખીએ અને હજુ એક આર લગાડીએ તો આર ટુ એનએચ બને આને પણ એમાં જ કહેવાય અને હજુ એક કાઢી નાખીએ અને હજુ એક આર લગાડીએ તો આર થ્રી એન બનશે તો મિત્રો આ બધા ત્રણે ત્રણ હાઇડ્રોજન નીકળી ગયા આને પણ એમાઇન સંયોજન કહેવાય આને પણ એમાઇન સંયોજન કહેવાય ને આને પણ એમાઇન સંયોજન જ કહેવાય બરાબર તમારે ધ્યાન રાખવાનું છે આ બાબત બરાબર છે ચાલો ઉદાહરણ તરીકે હું તમને એક આર તરીકે મિથાઇલ સમૂહ આપી દઉં મિત્રો ત્રણે ત્રણ હાઇડ્રોજનને આપણે ઉડાડી દઈએ મિત્રો તે આ પણ આવી શકે આગળ જોઈએ આ એમોનિયાની અંદર થતા સંકરણની વાત કરી મિત્રો એમાઈન સંયોજનોનું બંધારણ કેવું હોય છે एमाइन संयोजन नो 19 चलो સૌથી પહેલા એમોનિયા નું સ્ટ્રક્ચર જાણીએ મિત્રો તો એમોનિયા ની અંદર એક હાઇડ્રોજન આપડા તરફ એટલે કે પેજ ની બાર હોય છે એક આપડા થી દૂર હોય છે અને એક પેજ ઉપર કલ્પના કરીએ તો આ એક અબંધકારક ઇલેક્ટ્રોન નું છે મિત્રો તમે અહીંયા કેટલીક વાત ખાસ નોંધ રાખજો કે ધ નાઇટ્રોજન sp3 સંકૃત હોય છે એની અંદર બોન્ડિંગ પેરની સંખ્યા ત્રણ થઈ લોન પેરની સંખ્યા એક થઈ બરાબર એનો જે આકાર જે છે કે કોના જેવો જેવો છે છે તો પિરામિડ અને આ બંધકોણ મિત્રો એ એકસો ને સાત ડિગ્રી જેવો હોય છે કેટલો હોય છે એકસો ને સાત એકસો સાત પોઈન્ટ પાંચ પણ ઘણી જગ્યાએ લખેલો હશે બરાબર છે ચાલો હવે આ જ્યારે આમાંથી આપણે બધા જ હાઇડ્રોજનને ઉડાડતા જઈએ મિત્રો અને આપણે એની સાથે એક એક આલ્કાઇલ સમૂહ એટલે કે મિથાઇલ સમૂહ જોડતા જઈએ તો મિથાઇલના કાર્બનની એસપી થ્રી સંકૃત કક્ષક અને નાઇટ્રોજનની એસપી થ્રી સંકૃત કક્ષકોનું સંમિશ્રણ જોવા મળશે બરાબર છે મિત્રો એટલે કહેવાનો મતલબ એમ છે કે આ આ જે સંયોજન છે એ આપણને બેઠું આના જેવું દેખાય એટલે બધા જ ગુણધર્મ અહીંયા જેટલા લેખા છે મિત્રો એ બધાને લાગુ પડે બરાબર તો સૌથી પહેલું તો કે એસપી થ્રી સંકરણ ધરાવે આ એક આ બે અને આ ત્રણ બોન્ડિંગ પેર છે આ એક લોન પેર છે બરાબર આકાર ત્રિકોણીય પિરામિડ છે પણ બંધકોણમાં આ બંને વચ્ચેના અપાકર્ષણને લીધે આ બંધકોણ થોડોક વધીને એકસોને આઠનો થાય છે કેટલાનો બની જાય છે મિત્રો એકસોને આઠ ડિગ્રીનો બને છે બરાબર ચાલો બાકી જ્યારે ઇથાઇલ ને એવા બધા ગ્રુપ હોય તો અપાકર્ષના લીધે બંધ કોણ થોડોક વધશે પણ એટલો બધો નહીં વધે કે જેથી મિથાઇન જેટલો થઈ જશે બરાબર ચાલો હવે એનું વર્ગીકરણની વાત કરીએ મિત્રો વર્ગીકરણ બે રીતે કરી શકાય છે આલ્કાઇલ સમૂહ જોડાય જો આ એમોનિયા છે એમાંનો હાઇડ્રોજન જોડાય ને આર જોડાય તો આર એને જ ટુ કહીએ આર એટલે આલ્કાઇલ હતું એટલે આપણે એને આલ્કાઇલ એમાઈન કહીશું અને જો હાઇડ્રોજન નીકળીને એરાઇલ જોડાય તો એ આર એનએચ ટુ બનશે જેને એરાઇલ એમાઈન કહેવાય આ એક સાદી રીત છે આલ્કાઇલ એમાઇન અથવા તો એરાઇલ એમાઈન બીજી રીત એ પણ આવે કે કેટલા હાઇડ્રોજન દૂર થયા છે તેના આધારે તો આપણે અહીંયા એક હાઇડ્રોજનને દૂર કરીએ તો જે મળે એને પ્રાઇમરી એમાઇન કહેવાય એ આલ્કાઇલ પણ હોઈ શકે અને એરાઇલ પણ હોઈ શકે હજુ એક હાઇડ્રોજનને દૂર કરીએ અને એક આલ્કાઇલ કે એરાયલ સમૂહ નાખીએ તો એને સેકન્ડરી કહેવાય બરાબર અને હજુ એક હાઇડ્રોજન જાય એને પાછો એક આલ્કાઇલ એરાઇલ આવે તો એને ટર્સરી કહેવાય રેડી તો આપણે અહીંયા પાછળ જોઈએ મિત્રો અહીંયા આપણે એમાઇન સંયોજન લખી દઈએ વર્ગીકરણ માટે આપણે ત્રણ ભાગ પાડી દઈએ પ્રાઇમરી એમઆઈન અને ટર્શરી એમઆઈ ચલો પ્રાઇમરી એમઆઈન એટલે આર ટુ થશે અથવા તો એ ટુ થશે આની અંદર એ અથવા આર ટુ એનએચ થશે આમાં એ થ્રી અથવા આર થ્રી એન થશે પ્રાઇમરી સેકન્ડરી અને ટર્શરી બરાબર છે તમે બરાબર સમજો અને બરાબર યાદ પણ રાખજો મિત્રો જો એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો પ્રાઇમરી બે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો સેકન્ડરી ત્રણનું વિસ્થાપન થાય તો ટર્સરી એટલે કે તૃતીય કહેવાય બરાબર છે બધા જ જો સમાન હોય મિત્રો એક વસ્તુ એ બી નોંધ રાખીએ બધા જ આર સમાન હોય અથવા સમાન હોય હોય તો તો એને સાદા કહેવાય હવે બોલાય ને એરાયેલ હોય તો એરાયલ એમાઈન બોલાય પણ જો જો જુદા જુદા હોય સમાનને બદલે જુદા જુદા હોય તો એને મિશ્રિત શું કહીશું આપણે મિશ્રિત મિશ્રિત એમ કહીશું બરાબર છે મિક્સિંગ ઇંગ્લિશમાં રીતે તો હવે તમે સમજી ગયા હશો પ્રાઈમરી સેકન્ડરી અને ટર્સરી ચાલો હવે આજે આપણે એક ત્રીજો ટોપિક લઈ લઈએ એનું નામકરણ મિત્રો નામકરણ કઈ રીતે થશે નામકરણ કરવા માટે એક સિમ્પલ વાત છે મસ્ત નામકરણની રીત આલ્કાઇલ સમૂહ છે એમાં એમાં જોડી દેવાનું બરાબર હવે ખાસ કરીને આર એનએચ ટુ ની વાત કરીએ છીએ બરાબર આ એક સિમ્પલ પહેલા ફંડા માટે વિચારીએ પ્રાઇમરી માટે ઉદાહરણ તમને આપું તો સી એચ થ્રી એનએચ ટુ છે મિત્રો આને મિથાઈલ એમાઈનને બદલે શોર્ટકટ અને સાદુ નામ આ આઈયુપીએસસી ચાલે છે હો મિત્રો આપણે નામકરણમાં સામાન્ય નામ વિચારતા જ નથી અત્યારે પછી બે કાર્બન સાથે એનએચ ટુ લાગે તો ઈથે ને ઈન ત્રણ કાર્બન સાથે એનએચ ટુ લાગે તો કેમ તો હવે સમજાઈ ગયું હશે આટલું બધું આપણે ઓર્ગેનિક નામકરણ શીખ્યા કેમ કે અહીંયા ત્રણ આવી ગયા એટલે વન ટુ થ્રી લખવા પડશે આ જ જગ્યાએ જો અહીંયા સેકન્ડમાં હોત તો શું લખતે મિત્રો પ્રોપેન ટુ એમાં રેડી ચાલો આ પ્રાઇમરીના નામથી એવી જ રીતે પ્રાઇમરીમાં મિત્રો એરાયલેમાઈન હોય તો તો ભાઈ એનએચ ટુ સાથે બેન્ઝીન જે છે તો આને બેન્ઝીનેમાઇન પણ કહેવાય છે બેન્ઝીને ઇન પણ કહેવાય અને મિત્રો આનું સામાન્ય નામ છે એની લિન કહ્યું છે મિત્રો એની લિન

બરાબર ધ્યાનથી જોજો આને શોર્ટકટમાં ઇએન પણ કહેવાય છે અને જ્યારે સવર્ગ સંયોજનો તમે ભણશો ત્યારે આ દ્વિદંતીય લિગેન્ડ તરીકે વર્તવાનું છે શું છે દ્વિદંતીય લિગેન્ડ વોટ ઇઝ દ્વિદંતીય લિગેન્ડ મિત્રો તો કે આ નાઇટ્રોજન પણ પોતાનું ઇલેક્ટ્રોન યુગમાં દાન કરશે અને આ નાઇટ્રોજન પણ પોતાનું ઇલેક્ટ્રોન કરશે ઓકે ચાલો હવે માની લો કે વચ્ચે સી એચ ટુ છ વખત હોય અને એનએચ ટુ આગળ અને પાછળ લાગેલું હોત તો આને પણ તમે ક્યાંક ભણીને એવા પોલીમરમાં યાદ કરો એક્ઝા मिथिलिन दाय एम ए बराबर आ सामान्य नाम जी। मैं तो ना है मैं तुमने पॉलिमर ना हिसाब से याद कराए पण आईयूपीएसी जो नाम विचारी है मित्रों तो ये छे हेक्सेन वन सिक्स डाय एम ओके चलो હવે મિત્રો સેકન્ડરી ના નામકરણ માટે સેકન્ડરી એમાઇન એટલે આર એન એચ આર આર વન અને આર ટુ કહી દો તમારા માટે સેકન્ડરી એમાઇન જ્યારે લખો ને ત્યારે મિત્રો આપણે જે નાનો સમૂહ હોય ને નાનો દાખલા તરીકે હું અહીંયા તમને ઉદાહરણથી જ સમજાવીશ એક બાજુ સી એચ થ્રી બીજી બાજુ પણ સી એચ થ્રી પણ એક બાજુ CH3 CH2 અને બીજી બાજુ માત્ર CH3 બે બાજુ બબ્બે કાર્બન પછી મિત્રો એક બાજુ ત્રણ કાર્બન અને એક બાજુ એક જ કાર્બન ચલો ચાર કેસ છે મિત્રો નાના ને એન આલ્કાઇલ લખવાનું આવે અને મોટાનું નામ આલ્કેન તરીકે છેલ્લે લખવાનું આવે બરાબર છે ફરીથી એકવાર નાના ને એન વિસ્થાપિત ગણવા દાખલા તરીકે અહીંયા એક કાર્બન છે અહીંયા પણ એક જ કાર્બન છે તો કોઈ પણ એકને બોક્સમાં મૂકી દઉં એ આલ્કે માઇન થશે તો આ એન ઉપર કોણ છે તો કે મિથાઇલ સમો એટલે આનું નામ ભાઈનું એન મિથાઇલ મિથે નેમા ઈ ન બરાબર જોજો મિત્રો ચલો મોટો કોણ છે તો એ બોક્સમાં આવ્યું ચલો આ એક ઉપર એન તરીકે કોણ આવશે મિથાઈલ ઇથે ચાલો હજુ એક વાર છેલ્લી વાર બેઉ સેમ હોય તો કોઈ પણ એકને બોક્સમાં મૂકી દઉં ચલો આનું એક નામ બોલો એન તરીકે કોને લખશો બે કાર્બન હોય તો ઇથાઇલ એન ઇથાઇલ ઇથેનેમાઈલ

હવે ત્રણ કાર્બનની વાત કરી છે તો મિત્રો એક બીજા પણ એક બીજું ઉદાહરણ આપી દે યાદ આવે છે તો મિત્રો CH2 ટુ ડબલ બોન્ડ સી એચ સી એચ ટુ અને એલાઇલ સમૂહ કહેવાય અને એની પાછળ જો NH2 હોય તો મિત્રો આ છે એકચ્યુઅલી પ્રાઇમરી એમઆઈનું ઉદાહરણ પણ મને યાદ આવ્યું એટલે મેં સેકન્ડરીમાં લખી નાખ્યું છે આ છે પ્રોપ ટુ ઇન જો વન ટુ અને થ્રી કે ગેમિનો સમૂહ વધુ સક્રિય છે એટલે ટુ ઇન અને વન પર એમ આઈ વન એમ આઈ રેડી ખ્યાલ આવી ગયો મિત્રો ચાલો હવે એવી જ રીતે માની લો કે આપણે અહીંયા બ બે કાર્નની કે ત્રણ કાર્નની મોટી ચેન વાળું સેકન્ડરી એમ આઈ નું એક સૂત્ર બનાવ્યું મિત્રો માની લો કે ઘણીવાર તમને ગૂંછવાઓ માટે આવી રીતે લખી દે હવે આ સી ફોર લખી દેશે અને એચ લખી દેશે નવ આવું લખશે અહીંયા નહી હોય કાંઈ સી ફોર એચ નાઇન સી ટુ એચ ફાઈવ તો મિત્રો આ આપણું મોટી ચેન થઈ ચાર કાર્બન એટલે બ્યુટેન એમાઈન અને એમાં એન ઉપર શું આવશે ઇથાઇલ તો એન ઉપર ઇથાઇલ બ્યુટેન વન પર એમાં ઇન રેડી ચાલો તો આટલા સંયોજનો થયા ફરીથી એકવાર જે મોટું શ્રૃંખલા છે એને બોક્સમાં લઈ લો એના આલ્કેન લગાડો અને આગળના ને એન વિસ્થાપિત ગણી દો બરાબર છે જે આ છે ને ગોળ દોરું છું મિત્રો એ આ નામ છે એન મિથાઈલ અહીંયા પણ જે ગોળ દોરું છું એ આ નામ છે બરાબર છે કાર્બન છે બે વાર બધા બબે કાર્બન છે મિત્રો હવે બે ની બે ચેન છે ને એક ની એક ચેન છે અને છેલ્લામાં બે કાર્બન બે એક કાર્બન આવી રીતે અને હજુ એક એક કાર્બન બે કાર્બન અને ત્રણ કાર્બન છે આટલા નામ બનાવતા શીખીએ ચલો સૌથી પહેલી વાત કે મોટાને બોક્સમાં મૂકો તો આ મોટું નથી પણ બધા સમાન છે એટલે આને એકને મૂકી દઈએ ચલો આમાં પણ બધા સમાન છે એટલે આને મોટું ગણીને મૂકી દઈએ હવે આમાં મિત્રો આ બે સરખા છે પણ આ નાનું છે એટલે આ બેમાંથી કોઈ પણ એકને બોક્સમાં મૂકીએ ચાલો આ વખતે આને બોક્સમાં મૂકીએ તમને એમ ન થાય ને નીચે નાને કેમ નથી લેતા તો આ વખતે એને લીધું ચલો હવે આમાં કોને બોક્સમાં લઈશું મિત્રો તો આને બોક્સમાં લઈશું ચલો આમાં તો કે નીચે નાને બોક્સમાં લઈશું હવે ફરીથી પહેલેથી આવો ચલો બંને સમાન છે તો એન એન ડાય જો બે જુદા જુદા હોય તો એ બીસીડી પ્રમાણે અલગ અલગ લખવાના હવે તમને ખ્યાલ આવી જ ગયો હોવો જોઈએ ચલોજી કરો આનું બનાવો તો જાતે આ ઈ આપણ ઇથાઇલ તો એન એન ડાય ઇથાઇલ અને બોક્સનું નામ બનશે ઇથેનેમાઈન બરાબર ચાલો હમણાં મેં તમને કીધું હતું બે સમાનવાળા બે આવી ગયા હવે બે જુદા જુદા જુઓ પણ આ મુખ્ય નામ તો તમારું બોક્સનું શું બનશે તો ઇથેનેમાઈન હવે આ એન ઇથાઇલ છે આ એન મિથાઇલ છે આ બાજુ એમ આવે છે આ બાજુ ઈ આવે છે પહેલાં કોને લખશું મિત્રો એ બીસીડી ओके okay, एन ऊपर इथाइल एन ऊपर मिथाइल अने इथेनेमाइन चल लखी दो ओके okay, चलो अबे तुमने याद रही गयो हशे पाछा बे मिथाइल आव्या मित्रो तो के एन एन डायमिथाइल इथेनेमाइन चलो छेल्लू ફરીથી એક વાર ત્રણ છે એટલે પ્રોપેન ઈ તમારું મુખ્ય નામ બોક્સનું બન્યું આ બાજુ આવે છે ઇથાઇલ નો ઈ અને આ બાજુ આવે છે મિથાઇલનો નો એમ તો પહેલા ઇથાઇલ લખશું તો એન ઉપર ઇથાઇલ એન ઉપર મિથાઇલ પ્રોપેન વન ઇન ઓકે ચાલો આ થઈ ગઈ વાત આની હવે મિત્રો બેન્ઝિન વાળાની વાત કરીએ માની લો કે બેન્જિનમાં તમે જુઓ તો આ બેન્જીન ઉપર હોય એટલે એનીલિન તો એની સી એચ થ્રી લગાડીએ તો એનએચ ટુ ને વન ને મિથાઇલ ને ટુ તો ટુ પર મિથાઇલ એનીલિન પણ બોલી શકાય અને બેન્ઝીનેમાઇન પણ બોલી શકાય હું એનીલિન બોલી દઉં છું બરાબર ચલો માની લો કે ઘણી તમને આવું પણ જોવા મળશે એનએચ ટુ ની સાપેક્ષે બ્રોમિન હોય તો આમાં બોલશું ફોર ઉપર બ્રોમો એનિલીન બેન્ઝીન એમાં ચાલશે બરાબર છે ચલો આ એનએચ ઉપર સીએચ થ્રી વધતો તો કે એન મિથા ઇલ

નેમા બેન ઓકે ચલો આઈ થિંક સો હવે તમને સમજ પડી ગઈ હોવી જોઈએ હવે મિત્રો આપણે કોઈડો એક વિચારી લઈએ કોયડો તમારો પહેલો તેર પોઈન્ટ એક એમ કે છે કે આપેલા સંયોજનોને પ્રાઇમરી સેકન્ડરી અને ટર્સરીમાં વિભાજીત કરો એમાં પહેલું જ બંધારણ આવું દોરેલું છે મિત્રો બીજું બંધારણ છે બેન્ઝીન ઉપર આ બે બેન્ઝીન દોરીને અહીંયા બાજુમાં એન સી એચ થ્રી ટ્વાઇસ લખેલું છે ત્રીજું બંધારણ છે મિત્રો સી ટુ એચ ફાઇવ ટ્વાઇસ સી એચ એન એચ ટુ છે મિત્રો અને ચોથું બંધારણ છે સી ટુ એચ ફાઇવ ટ્વાઇસ એન એચ છે ચલો હવે આપણે એને વિચારીએ કયો કયો પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી તો તમે યાદ કરો મિત્રો જેમાં એક જ હાઇડ્રોજન એમોનિયામાંથી દૂર થયું હોય ને પ્રાઇમરી એટલે આ બધા આ પ્રાઇમરી કહેવાય ચલો આમાં એક પણ એચ નથી જોવો મિત્રો બધા એચ આના વડે બે નાના વડે એક વડે દૂર થઈ ગયું એટલે આને કહેવાય ટર્સરી ચલો આમાં એક એચ છે મિત્રો જુઓ આ એન એચ છે તો આ પણ સેકન્ડરી આમાં પણ એક એચ છે તો સેકન્ડરી તમને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ મિત્રો જો આર એનએચ આ સેકન્ડરી અને એન સાથે ત્રણ આર તો આ ટર્સરી તો આ આ ફંડા લગાવવાનો બરાબર છે પ્રાઇમરીમાં એનએચ ટુ દેખાશે

સૂત્ર એવો છે કે સી ફોર એચ ઇલેવન એન ના જુદા જુદા સમઘટકો દોરો સમઘટકીય બંધારણ દોરો અને બધાના આયુપીએસસી નામ અને પછી લખવાનું કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે તે પણ જણાવો રેડી આ ત્રણ સવાલ છે ચલો સી ફોર એચ ઇલેવન અને એન તમે જી નીટમાં ઓલું ચેપ્ટરમાં ટોપિક ભણ્યા ડીયુ તમને યાદ હોય તો કાર્બનની સંખ્યા કરતાં એક વધારવાનું પછી હાઇડ્રોજનની સંખ્યા વત્તા હેલોજનની સંખ્યા ઓછા નાઇટ્રોજનની સંખ્યા ભાગ્યા બે કરવાનું એટલે પાંચ દસ ભાગ્યા બે એટલે ઝીરો મતલબ કોઈ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ કે રીંગ નથી યાદ આવ્યું ચાલો તો હવે આપણે દોરીએ સી 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 અને એન એચ ટુ પેલા ચેક કરવા માટે હું એકમાં હાઇડ્રોજન મૂકી દઉં ત્રણ ને બે પાંચ ને બે સાત ને બે નવ ને બે અગિયાર થઈ ગયું ચલો પહેલું હવે બીજું ચલો ત્રીજું આ એનએચ ટુ ને મિત્રો અહીંયા જ રાખવું અને અહીંયા એક કાર્બન લટકાવું ચોથું આ એનએચ ટુ અહીંયા મૂકો અને અહીંયા એનએચ ટુ લખાવો તો મિત્રો પ્રાઇમરીની આ ચાર શક્યતા હતી પહેલી બીજી આ ત્રીજી અને આ ચોથી બરાબર છે હવે હું સેકન્ડરીમાં જાઉં મિત્રો સેકન્ડરી પણ એક શક્યતા છે જ ને એટલે આ પાંચમું સૂત્ર છે એ સેકન્ડરી લખીશ પહેલા એનએચ વચ્ચે એક બાજુ હવે બે કાર્બનમાં એનએચ ની બંને બાજુ એક એક હવે આ આમ કરીને એનએચ આમ લખીએ તો પણ સેકન્ડરી જ કહેવાય ને એટલે આ ત્રણ સેકન્ડરીની શક્યતા એવી હવે મિત્રો ટર્સરીની શક્યતા ટર્શરી ટર્સરીની શક્યતા મને લાગતી નથી કેમ તો કે આ કાર્બન ડબલ કરવાનું બોલે આ ડબલ કરો કે આ ડબલ કરો બધું જવાબ તો એક જ રહેશે ને મિત્રો રેડી તો આ બધા તમારા થઈ ગયા સમઘટકો ફરીથી એકવાર કેટલા સમઘટકો બેના મિત્રો તમે જુઓ સી ફોર એચ ઇલેવન એન મેં ડીયુ ગણું આ નીટમાં તમને જીના પીરિયડમાં ભણાવ્યું એને ડીબી પણ કહેવાય ડબલ બોન્ડ વાળી વાત તમને યાદ આવતું હોય તો બરાબર છે ચાલો હવે ચાર કાર્બન સાથે એનએચ ટુ પછી વચ્ચે એનએચ ટુ પછી પહેલાં રે એનએચ ટુ કાર્બનને લટકાવી દીધો પછી વચ્ચે એનએચ ટુ ઉપર એક સી એચ થ્રી મૂકી દીધો હો સોરી અહીંયા ચાલો બરાબર હવે સેકન્ડરી માટે સેકન્ડરીની ત્રણ શક્યતા પહેલામાં મૂક્યો બીજામાં મૂક્યો અને પહેલામાં એક લટકાવી દીધો અને ટર્સરીની એક શક્યતા ટોટલ આઠ બેના મિત્રો આ બધાના નામ લખીએ બ્યુટેન વન પર એમ આઈન આ નથી બરાબર પછી આ બ્યુટેન ટુ એમ આઈન પછી આ વન ટુ થ્રી ટુ મિથાઇલ પ્રોપેન વન એમાઇન ટુ મિથાઇલ પ્રોપેન ટુ એમાઇન રેડી ચાલો હવે આમાં મોટાને બોક્સમાં મૂકવાનો નિયમ તો સેમ જ રહેશે એન ઉપર મિથાઇલ પ્રોપેન વન ઉપર એમાઈન ચલો આમાંય બોક્સમાં મૂકીએ એન ઉપર ઇથાઇલ ઇલ ઇથે ચલો આ મોટી ચેન છે એને બોક્સમાં મૂકવાની તો એન ઉપર મિથાઇલ પ્રોપેન ટુ પર કેમ ટુ લખ્યો મિત્રો તો અહીંયા વન ટુ ને થ્રી રેડી ચલો આમાં મોટાને બોક્સમાં મૂકવાનો એન એન ડાયથે ઓકે ચાલો એક રહી ગયો ના એનું બે આવી ગયું છે બધા આવી ગયા ચાલો હવે આવે છે સમઘટકતાના પ્રકારો મિત્રો જેમાં મુખ્ય પેરેન્ટ ચેન સેમ હોય અને બરાબર ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાતું હોય તો એને સ્થાન સમઘટકો કહેવાય મતલબ આ બંને એકબીજાના સ્થાન છે ત્રણ કાર્બન અહીંયા પણ પેરેન્ટ ચેન કેટલા કાર્બનની ત્રણ આ વન એમઆઈન છે આ ટુ એમઆઈન છે એટલે ત્રીજું અને ચોથું પણ એકબીજાના સ્થાન સંઘટકો ઓકે બરાબર છે પેરેન્ટ પેરેન્ટેન સેમ છે પણ હવે તમે જુઓ આ પાંચમું છઠ્ઠું સાતમું અને આઠમું આ બધા ક્રિયાશીલ સમૂહ સંઘટકો કહેવાય શું કહેવાય મિત્ર ક્રિયાશીલ પ્રાઇમરી સેકન્ડરી અને ટર્સરી આ બધા ક્રિયાશીલ સમૂહ સંઘટક હતા એક એન એચ છે એક એન છે પછી હા આને આ કહી શકાય આને આ કહી શકાય અને આને આ કહી શકાય પાછા આ બધા એકબીજાના કેવા ગણાય શૃંખલા સંઘટકો જો અહીંયા ત્રણ અને એક હતું આમાં બે અને બે થયા અને આમાં ત્રણ અને એક જ છે પણ આ ત્રણમાં શાખા પડી ગઈ જોયું એટલે આ બધા એકબીજાના કેવા ગણાશે શૃંખલા સંઘટકો ઓકે તો ખ્યાલ આવી ગયો મિત્રો ચાલો અહીંયા રાખશો મિત્રો જય સ્વામિનારાયણ